મોટા વરાછા ખાતે રહેતા કનુભાઈને લકવાનો હુમલો થતા તેમને દાખલ કરવામાં આવ્યા. સીટી સ્કેન કરાવતા બ્રેઇન ડેડ જાહેર થયા હતા. જોકે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયા હોવાનું નિદાન પણ તબીબો દ્વારા કરાયું હતું. તબીબોએ કનુભાઈને બ્રેઇન ડેડ જાહેર કરતા જ પરિવારજનોએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડોનટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કનુભાઈ પરિવારના અંગદાનનું મહત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે આપણા દેશમાં કેટલાય વ્યક્તિઓના હાથ અકસ્માતમાં કપાઈ ગયા છે અને વ્યક્તિઓને તેમનું સામાન્ય જીવન જીવી શકતા નથી. તેમના સ્વજનના કિડની અને લીવરના દાનની સાથે હાથનું દાન કરવાની સંમતિ અપાય તો અકસ્માતમાં હાથ કપાઈ ગયેલી વ્યક્તિઓને નવજીવન મળી શકે. કનુભાઈના પરિવારજનોએ તેમના કિડની લીવરની દાનની સાથે હાથના દાનની પણ સંમતિ આપી. તેમણે જણાવ્યું કે પિતાજી ખૂબ લાગણીશીલ અને સેવાભાવી હતા અને તેમણે જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર હતા. શરીર તો બળીને રાખ થશે, તેમના કિડની અને લીવરની સાથે હાથના દાન દ્વારા કોઈ જરૂરિયાતમંદ દર્દીને નવજીવન મળશે. કનુભાઈના પરિવારમાં તેમના પત્ની શારદાબેન, એક પુત્રી અને 3 પુત્રો છે. ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. કનુભાઈની બંને કિડની અમદાવાદની IKDRCને, લીવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, જ્યારે રૂટો મુંબઈ દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને ફાળવાયા છે. સુરતથી મુંબઈનું 292 કિલોમીટરનું અંતર 75 મિનિટમાં કાપી કનુભાઈના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના બુલધાનાની રહેવાસી 35 વર્ષ મહિલામાં કરાયું છે. 3 વર્ષ પહેલાં કપડાં સુકવતા વીજ કરંટ લાગવાને કારણે તેમનું હાથ કપાઈ ગયા હતા. પતિ કરિયાણાની દુકાનમાં કામ કરે છે અને 6 અને 8 વર્ષની બબ્બે દીકરી અને 4 વર્ષનો દીકરો છે. હાથના ટ્રાન્સપ્લાન્ટની મુંબઈની 5મી અને દેશની 20મી ઘટના છે. તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટના દાહોદના રહેવાસી 35 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં બંને કિડની ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી 45 વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં કરાયું છે. હાર્ટ કિડની લીવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે 2 ગ્રીન કોરિડોર બનાવાયા. સુરત શહેર પોલીસ, રાજ્યના વિવિધ શહેર, ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડવામાં આવ્યો. સુરત લાઇફ દ્વારા 416 કિડની, 177 લીવર, 8 પેનક્રિયાસ, 39 હૃદય, 26 ફેફસા, 320 ચક્ષુઓ સહિત કુલ 986 અંગો, ટીશ્યુઓ, 4 હાથનું દાન મેળવી 903 વ્યક્તિઓને નવજીવન, નવદ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.